सदानन्दं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवे शर्मणीयदर्शनम् मन्दहासरुचिराद्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। ऊपर जता रहो खुर्शी भगत आवे वाला भक्तों युवा सभा नो जे कोर्स छे એની અંદર ગઢડા પ્રથમનું 58મું વચનામૃત છે। આખું વચનામૃત હું નહીં વાંચું કારણ કે આપણી પાસે સમયની મર્યાદા હોય એટલે હું અંદરથી મુખ્ય મુખ્ય મુદ્દાઓ લઈ લઈશ। આ વચનામૃત ઉપર આપણે આગળ પણ ચર્ચા કરેલી છે અને આગળ પણ એક વખત કોર્સ દરમિયાન આ વચનામૃત સમજેલા છીએ। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1876ના ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા અને સર્વ ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। કઈ તિથિ છે? ફાગણ સુધી પાંચમ, થોડાકને યાદ છે। કઈ જગ્યાએ મહારાજ બેઠા છે? પરમહંસની જાયગાના વિશે। પરમહંસની જાયગા એટલે શું? સંતોને રહેવાની જગ્યા એને પરમહંસની જાયગા કહેવાય। અહીં ઉપર છે ને એને પરમહંસની જાયગા કહેવાય। તમારે કોઈને રહેવા આવવું હોય તો કહેજો। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન કરો। પછી શ્રીજી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, એ ગુણના વેગ કેમ ટળે? આપણને બધાને અનુભવ છે કે ઘણીક વખત આપણે ભગવાનનું ભજન કરવા બેઠા હોય ને સ્મરણ કરવા બેઠા હોય તો એવું સુખ આવે કે આપણને ઉઠવાની ઈચ્છા થાય નહીં। કેટલાને આવું થાય છે? આંગળી ઊંચી કરો। ક્યારેક, હા રોજ તો નહીં થતું હોય પણ ક્યારેક થતું હોય, આંગળી તો ઊંચી કરો કે આવું થાય છે ક્યારેક ક્યારેક, હરખી કરો। બરાબર, મંટુ ભાઈને ક્યારેય નહીં તો પછી કેમ ના કરી ત્યારે? એટલે બહુ થાય છે, રોજ થાય છે। ઓકે સોરી, હું ઘણી વખત અભિપ્રાય સમજી ના શકું મોટા ભક્તોનો કે ભાઈ ક્યારેક થતું હોય, આ તો જેને રોજ થતું હોય એની અંદર આંગળી ઊંચી કરું ને। ભજન સ્મરણ કરવા માટે આપણે બેસીએ ને ત્યારે કોઈક વખત બહુ મજા આવે, તમે જોજો એટલી બધી ધૂન ચાલતી હોય, કીર્તન ચાલતી હોય, કથા હાલતી હોય ને તો આપણને આમ ઉત્સાહ ને આનંદ થાય કે હું સાંભળ્યા જ કરું, ઊભું થવું જ નથી। અને કોઈક વખત એવું થાય કે પૂજા થતી હોય, પૂજા કરવા બેઠા છે તો પૂજાની અંદર બહુ મજા આવે ને કોઈ વખત એમ થાય કે પૂજા 20 મિનિટમાં પૂરી કરવાની હોય એટલે 7 વાગે ચાલુ કરો, 7:20 શિક્ષાપત્રી વંચાઈ જવી જોઈએ એવું ઘડિયાળના કાંટે પણ પૂજા થાય। આવો બધો અનુભવ દરેકને કંઈક ને કંઈક હશે।
આ બધું થવાનું કારણ શું છે અને આ બધો વિક્ષેપ કોને આવે? જગતના જીવને ના આવે, કારણ કે જગતના જીવને તો ભગવાનનું ભજન કે સ્મરણ કરવાનું જ નથી. એને તો હવારમાં ઉઠી સૌથી પહેલા ટીવી ચાલુ કરવાનું હોય, વોટ્સએપ ચાલુ કરવાનું હોય, ફોન ચાલુ, અરે પેપર પકડવાનું હોય હાથમાં. એને તો ભજન સ્મરણ કરવાનું નથી, એટલે એને કોઈ દી ખબર પડવાની નથી કે વિક્ષેપ શું કહેવાય. વિક્ષેપની ખબર એને જ પડે જે ભજન સ્મરણ કરવા બેસતો હોય. હવે વિક્ષેપ થવાનું કારણ શું એ શ્રીજી મહારાજનો પ્રશ્ન છે, અરે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. તો વિક્ષેપ થવાનું કારણ પણ સ્વામીએ પ્રશ્નની અંદર કીધું, રજોગુણ અને તમોગુણના વેગ. સત્વગુણ છે ને એ માયાનું કાર્ય છે. માયાના ત્રણ ગુણ છે, કયા કયા? સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ત્રણેય ગુણ માયાના છે. અને માયા ભગવાને એટલા માટે જ રચી છે કે ભગવાનના ભગતને સુખ થાય. ભગવાનના ભગતના સુખને અર્થે જ ભગવાને માયા રચી છે. બોલો, અચરજ માયા તુમારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી, બ્રહ્મા મોહે ઇન્દ્ર મોહે, બધાને મોહ પમાડી દેવી છે. યોગ યોગ કરંતે યોગી મોહે, વેદ પઢંતે મોટા વિદ્વાનો મોહી ગયા, એવી તમારી માયા છે. માયા ભગવાનના ભક્તને સુખરૂપ છે એમ લોયાનું દસમું વચનામૃત કહે છે. માયાનું સર્જન ભગવાને આમ જોવો તો ભક્તના સુખાર્થે કર્યું છે. ચાલો, આપણે બધાય ભગવાન ભજી શકીએ છે એનું કારણ શું? માયાએ આપણી માટે આયોજન કર્યું છે. ગાડી શું છે? કપડાં શું છે? ભોજનની ડીશ શું છે? ભગવાનનો પ્રસાદ. પણ છેવટે શું છે? બધું કાર્ય માયાનું છે. માયા આપણને સુખરૂપ છે. આ ઇન્ટરનેટ, કેમેરા, કોમ્પ્યુટર, આ બધી માયા છે. પણ એના દ્વારા દૂર બેઠેલા ભક્તો પણ આ વાતને સાંભળી શકે છે. તો માયા દુઃખદાયી છે કે સુખદાયી છે? સુખદાયી છે. ઇન્ટરનેટ માયા છે, પણ તમારે જેટલા અંદર ભગવાનના વિડીયો જોવા હોય, સંતોની કથા સાંભળવી હોય તો તરત અંદર જોઈ શકો. તે ઇન્ટરનેટ માયા છે, પણ સુખરૂપ છે કે દુઃખરૂપ છે? સુખરૂપ છે. પણ ક્યારે સુખરૂપ છે માયા? માયા જો સત્વ ગુણાત્મક હોય તો. રજ અને તમ વાળી જે માયા છે ને, એ વ્યક્તિને વિક્ષેપ કરી નાખે. ગમે એવો બળિયો વ્યક્તિ હોય, ગમે એટલો ભગવાનનો પાકો ભક્ત હોય, પણ રજ અને તમના વેગ જ્યારે વ્યાપે છે ત્યારે ભગત છે કે નહીં એનું પણ એને ભાન રહેતું નથી. તમે બધા ભગવાનના ભક્તો જ છો, કલ્યાણના માર્ગે ચાલેલા છો, પણ વિચાર કરો કે તમને જ્યારે ક્રોધ આવે છે, તમોગુણ વ્યાપે, ત્યારે તમે આમ કેવા વર્તી જાણો? કાંઈ ખબર પડે છે? શું બોલું છું, શું કરું છું, ક્યાં ઊભો છું, આનું પરિણામ શું આવશે? ભગવાનના ભક્ત હોવા છતાં પણ એવી જ રીતે રજોગુણનો વેગ આવે ત્યારે પણ વિક્ષેપ થઈ જાય. તો આ રજોગુણ તમોગુણના વેગ આવવાનું કારણ શું? ત્યારે શ્રીજી મહારાજે એના ત્રણ કારણ બતાવ્યા છે, દેહ, કુસંગ અને પૂર્વનો સંસ્કાર. તમને બધાને આ પૂર્વનો સંસ્કાર આ વચનામૃતનો પડેલો છે, એટલે હું શોર્ટમાં તમને કહું છું. દેહ, કુસંગ અને પૂર્વનો સંસ્કાર. દેહના યોગે કરીને રજોગુણ તમોગુણ આવે. તો કેવી રીતે આવે? તો નાનો દીકરો હોય, એકદમ નાનો, રમતો, આ પ્રીત ભગત છે, જીત ભગત છે, આવા નાના હોય, એમાં તમને રજોગુણ નહીં દેખાય. કોઈ એમાં રજોગુણ દેખાશે જ નહીં. એ એકદમ સૌમ્ય લાગે બાળકો, દરેકને ગમે. નાનું બાળક હોય બધાને ગમે. આપણે બધા જયારે આટલા હતા ને ત્યારે બધાને ગમતા હતા, બધા આપણને ઉપાડતા હતા. બધા કે બેટા ખોળામાં બેસી જાય, લો મારો દીકરો બહુ ડાયો. ક્યારે પણ? આટલા હતા ને ત્યારે. પણ હવે મોટો થયો પછી આગો જાય તો સારું છે. એ જ દીકરો જે નાનો, આટલો રૂપાળો, આટલો સૌમ્ય, ભગવાનના સ્વરૂપનું, ભગવાન જેવું જેનું સ્વરૂપ લાગે, એ દીકરો નાનો છે ત્યારે એવો કેમ લાગે છે? કારણ કે બાળકમાં સત્વગુણ અને તમોગુણ બે જ છે. એને ઊંઘ છે અને સત્વગુણી છે, એને કશું જ નથી. બાળકને ઘડીક વાર રડતો હોય, દમ પછાડા કરતો હોય, તમે કેન્ડી આપો એટલે ખુશ ખુશ થઈ જાય. એને મનાવવો કઈ વાર લાગે? આડો થયો હોય ને તો તમે કહો તો હમણાં મને એને ખબર છે, એની રીતું છે, હમણાં માની જશે, જોજો, લે બેટા હાલ, તરત હસવા માંડે. એને હસતા વાર કેટલી, રડતા વાર કેટલી, કારણ કે સત્વગુણી છે.
એમાં રજ અને તમ બે જ દેખાય, ઊંઘ દેખાય, અરે સોરી સત્વ અને તમ બે જ દેખાય, ઊંઘ દેખાય અને સત્વગુણની પ્રકૃતિ દેખાય. હા, એમાં રજોગુણના થોડા ભાવ પૂર્વના સંસ્કાર લઈને જન્મેલો હોય ને, એટલે આડોડાય, ક્રોધ, થોડું ખોટું લાગી જાય, આ બધું દેખાય ખરું પણ એટલું બધું ઊંડું ના હોય, ટૂંકમાં બહાર નીકળી જાય એમાંથી. પછી જેમ જેમ મોટો થાય ને, એટલે આજના યુગ પ્રમાણે 12 થી 13-14 વર્ષ, આજનો યુગ જે છે, આજથી અમુક વર્ષો પહેલા 18 થી 20 વર્ષ, એના પહેલાના વર્ષો પહેલા 22 થી 25 વર્ષ, ત્યારે એની અંદર રજોગુણ દેખાતો. આજના યુગની અંદર રજોગુણી વાતાવરણ બહારનું જાજુ હોવાના કારણે અમુક એજ કરતા વહેલું એને રજોગુણનો પ્રભાવ એના બોડી લેંગ્વેજમાં આવી જાય છે. એ દેહના યોગે કરીને આવેલો છે, પણ એ દેહનો યોગ ખરેખર યુવા અવસ્થા થાય ત્યારે જ રજોગુણ આવે, એ વિના આવે નહીં. પણ અત્યારે જે સમય કરતા વહેલો રજોગુણ દેખાય છે અત્યારના યુગમાં, એની પાછળનું કારણ કુસંગ છે. કુસંગ કયો છે? કોમ્પ્યુટરનો છે, ટીવીનો છે, મીડિયાનો છે, આ બધા કુસંગ છે. પણ દેહને યોગે કરીને જે રજોગુણ તમોગુણ આવેલા હોય, જેમ કે આપણે ઘણી વખત થાકી ગયા હોઈએ, કામ કરીને થાકી ગયા હોય, એટલે ઊંઘ કેવી આવે? જોરદાર જ આવે. પછી જે નાક બોલે, થાકેલો હોય ને પછી નાક બોલે તો આખો હોલ ગાજે. રજ અને તમ કેવો છે? તમોગુણ એટલે આળસ પ્રમાદ. આપણે તમોગુણ એટલે શું કહીએ કોઈને, કે ક્રોધ દેખાય એટલે આપણે કહીએ આ તમોગુણી છે. ખરેખર ક્રોધ તમોગુણનું કાર્ય નથી, ક્રોધ રજોગુણનું કાર્ય છે. રજોગુણમાંથી, કારણ કે રજોગુણ ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થયો? આપણી જે ઈચ્છા છે પૂર્ણ ન થઈ એટલે ક્રોધ થયો. આપણી જે ઈચ્છા હતી એ પૂર્ણ ન થઈ એટલે ક્રોધ થાય છે. ઈચ્છા એ રજોગુણનું કાર્ય છે. કામાત ક્રોધો ભી જાયતે, કામ છે એ રજોગુણનું કાર્ય, એટલે ઈચ્છા રજોગુણમાં ઉત્પન્ન થઈ અને પછી ક્રોધ આવ્યો ત્યારે વ્યક્તિ શું બોલ્યો, શું કર્યું એને ખબર ના પડી, એટલે અંધાધૂંધી જેવું થઈ ગયું, એટલે તમોગુણમાં. પણ એ ગયો રજોગુણમાંથી તમોગુણમાં. પણ તમોગુણનું મુખ્ય કાર્ય છે આળસ અને પ્રમાદ. તમે થાકી ગયા હો શરીરથી, સેવા કરીને થાકી ગયા હો, ગમે એટલી તમને કથાનો ઇન્ટરેસ્ટ હોય, રસ હોય, તો પણ તમે સાંભળી શકો નહીં. કારણ કે દેહને યોગ્ય કરીને તમોગુણ પ્રધાન છે, એટલે વિક્ષેપ થાય જ. રાત્રે 2-2.5 વાગે 3 વાગે હોઈ ગયા હો અને હવારમાં 4:30 ઉઠાડીને પછી પૂજા કરવા બેહાડ્યા હોય તો ભગવાનના ચરણ છોડીને માથું ક્યાંય જાય નહીં. સમજાયું તમને? ખબર જ ના પડે પૂજા કઈ બાજુ થઈ. ઉઠે ત્યારે ખબર પડે પૂજા કરતો હતો, પછી પૂજા હંકેલવાની રે. એટલે એ બધા જે આપણી અંદર વિક્ષેપ આવ્યો, સાના કરીને આવ્યો? દેહને યોગ્ય કરીને. દેહ થાકેલો છે એટલે, દેહ બાળપણની અવસ્થા વાળો છે એટલે, દેહ યુવાન થયો એટલે, યુવાન થાય એટલે રજ તમના વેગ એને દેખાય, પણ ત્યારે એવો વિચાર કરે હું તો આત્મા છું. મહારાજ કે હું તો આત્મા છું, આવો વિચાર જો રાખે જાગતા થકા, તો પેલો ગુણ એને બાદ કરી શકે નહીં, ઓછો કરે. હું આત્મા છું, અક્ષર છું આવું માને તો. પણ આશ્ચર્યની વાત એ છે કે ટાઈમે એવું મનાતું નથી, એ ટાઈમે એ રૂપ થઈ જવાય છે. કારણ કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ આ ભજન વારે વારે કરવું પડે છે. તમે જો એવી ટેવ પાડશો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, હું તો 3 દેહથી પર એવો આત્મા છું, અક્ષર છું, ભગવાનનો દાસ છું, આવી ટેવ કોઈ 1 અઠવાડિયું પાડી જોવે, 1 અઠવાડિયું. વિચારને છોડવા, એ વિચારને પકડી રાખવાનો. માની લો કોઈ વિક્ષેપ આવે, આપણે જમવું છે એવું ના મળ્યું, દૂધીનું શાક મળ્યું, યજ્ઞેશ ભગત શાનું શાક મળ્યું? દૂધીનું મળી ગયું, દૂધીનું શાક. પણ ત્યારે વિચાર કરવાનો, હું આત્મા છું, અક્ષર છું, દૂધીનું શાક હોય, કારેલાનું હોય, મને શું ફેર પડે છે? શરીરના નિભાવરૂપ આ બધા લીલા જ્યુસથી આવે ફેર પડે? જેને પૂછવું એ સલાડ ને લીલું જ્યુસ. મેં કીધું રસોઈ બંધ કરી દો આવે એઠે, તો શું? તમે વિચારો કોઈને અઘરું પડે છે? કાંઈ અઘરું નથી પડતું, હારા મારું ખાવા જોતું તું એને. તો એ રીતે આપણે જો એવું માનીએ, જો એક હેલ્થ માટે આપણે સ્વીકાર કરી લેતા હોઈએ, તો આપણે એવું માનીએ હું આત્મા છું ને અક્ષર છું, એની તાકાત શું ઓછી હોય? ખાવું પીવું કે માન કે અપમાન, આપણી સ્તુતિ કે આપણી નિંદા, આપણા વિશે કોઈ ખરાબ બોલે કે સારું બોલે,
હું તો આત્મા છું, અક્ષર છું, શબ્દ આકાશનો ભાગ છે. મુક્તાનંદ સ્વામીને બધા કઈ સારું જ કહેતા હતા, બધા ઓહ મુક્તાનંદ સ્વામી તમે ભગવાન જેવા આવું કહેતા હતા. ના રે ના, મુક્તાનંદ સ્વામીને મોદકાનંદ કહેતા હતા, આત્માનંદ સ્વામીને અનાત્માનંદ કહેતા હતા, ગુણાતીતાનંદ સ્વામીને આ ડોહો મંડ્યો છે કે રાત દાડો બીજો કોઈ ધંધો જ નથી, આવી ભાષા વાપરવા વાળા હતા. તો પણ એ મોટા પુરુષોને કાંઈ ના થયું, કારણ કે આત્મા રૂપે વર્તતા હતા. અને આપણને થોડુંક કંઈ કોઈ કીધું, આપણને થોડીક આપણી ઈચ્છા પ્રમાણે ના થયું એટલે આપણને વિક્ષેપ રહે. પછી પૂજા કરવા બેઠા હોય ને માનસી કરીએ ને તો ઓલો જ સાંભળે, ઓલો જ સાંભળે, માનસીમાં પૂજામાં ઓલો જ સાંભળે, એ વિક્ષેપ થઈ ગયો દેહને યોગે કરીને. હવે બીજો છે કુસંગને યોગે કરીને. કુસંગ, કોઈ વ્યક્તિ કુસંગ કરે અને પછી એવું કે મને વિક્ષેપ ના થાય, એમાં માલ ખરો? આપણે અત્યારે રૂડા કેવા ભગવાન ભજીએ છીએ, કાંઈ ઉપાધિ છે? હૃદય કોઈનું વિક્ષિપ્ત, કોઈનું ઉદ્વેગ્ન કાંઈ નથી, બધા સુખેથી ભગવાન ભજીએ છે. ભગવાનના માર્ગે આપણી કેપેસિટી ને આપણી સ્થિતિ ને શક્તિ પ્રમાણે ભગવાનને મોટાના આશીર્વાદથી આપણે ધીરે ધીરે રસ્તો કાપીએ છીએ. હા, આજે ને આજે આપણે ભ્રમરૂપ નથી થઈ ગયા, પણ આપણે રસ્તે હાલીએ છીએ. પણ હાલીએ તો છે ને, બેઠા તો નથી ને. આપણને સુખ તો છે ને કે હું ચાલું છું, પણ જો કુસંગ કરી દઈએ, રજ અને તમ ગુણ ઉત્પન્ન થાય એવો કુસંગ કરી લઈએ, એવું જોઈએ, એવું સાંભળીએ, એવા હારે બેસીએ, એવાનો સંગ કરીએ, વિકસિત થઈ જાય. ભજન સ્મરણનું સુખ ના આવે, કથા વાર્તાનું સુખ ના આવે. શ્રીજી મહારાજ ત્યાં સુધી કહે છે, મુક્તાનંદ સ્વામી જેવા વાત કરતા હોય તો એનું પણ તલવારે કરીને માથું ઉપાડે. કુસંગ આટલું કરાવે, મુક્તાનંદ સ્વામી જેવા વાત કરતા હોય તલવારે કરીને માથું ઉડાડ દે, આવું હૃદયમાં થઈ જાય એ કોણ કરાવે? કુસંગ કરાવે. અને ત્રીજો છે પૂર્વનો સંસ્કાર, જે ટળવો મહારાજ કે અતિ કઠણ છે, અતિ કઠણ છે પૂર્વનો સંસ્કાર. કેટલાક સંસ્કાર એવા છે, તમે બધા હવ હવ ના હૃદયમાં વિચારશો તો ખબર પડશે કે સત્સંગમાં તમે આવ્યા એ મોર, સત્સંગમાં આવ્યા પછી આટલી બધી કથા વાર્તા સાંભળો છો, સાધુનો સમાગમ કરો છો, સેવા કરો છો, રાજીપો લો છો, છતાં પણ અમુક સ્વભાવ એવા છે કે જે સ્વભાવ હજુ સુધી પણ આપણને હેરાન કરતા હોય એને પૂર્વનો સંસ્કાર કહેવાય. ત્રણનો ભેદ ખબર હોવી જોઈએ કે દેહે કરીને કયો ગુણ છે મારામાં, કુસંગે કરીને કયો છે, અને પૂર્વનો સંસ્કાર કયો છે. હવે પૂર્વનો સંસ્કાર છે ને એ ટળવો બહુ કઠણ હોય. ઘણા છે ને બાળપણથી જ 5-7-10 વર્ષ ના હોય ને પણ એવા ક્રોધવાળા હોય કે ના પૂછો વાત, જબરો ક્રોધ. 12-15 વર્ષ ના હોય પણ ક્રોધ જબરો હોય. હવે એ સંસ્કાર એનો ક્યાંનો છે? પૂર્વનો છે. પૂર્વનો એ સંસ્કાર પૂર્વનો છે, એને ના ખબર પડે કે આ ક્યાંથી આવી ગયો આટલો બધો ક્રોધ. તે પૂર્વથી લઈને આવેલો છે, લોભ પૂર્વથી લઈને આવેલો છે, પૂર્વજન્મનો. આ ગણાઈને નાના હોય તરત આ વેદાંત છે આપણો, ક્યાં ગયો વેદાંત ભગત? હે, આવે છે, બહાર છે. એને આ ઢોલકી વગાડતા નાનો તો ત્યારથી જ આવડી ગઈ હતી, આ તબલાનો હાથ એને બાળપણથી છે. તો એ ક્યાંથી આવ્યું એની પાસે? પૂર્વની અંદર ક્યાંક આર્ટિસ્ટ હશે ત્યાંથી લઈને આવેલો છે. અમુક વસ્તુઓ અમુકમાં આવી જાય. કુંજેશ ભગત પાછળ ઓર્ગન વગાડ્યો હશે પાછલા જન્મમાં, પણ ત્યારે મહારાજ માટે નહીં વગાડ્યો હોય, બસ આટલો ફેર. હવે આ છેલ્લો ઓર્ગન, હા, અહીંથી સીધો હવે અક્ષરધામમાં વગાડવાનો. પહેલા આપણે મહારાજ માટે નહીં કર્યું હોય એટલે ના થાય, પણ જો મહારાજ માટે કર્યું હોય એટલે. કેટલીક વસ્તુ આપણી પાસે પૂર્વની ઓટોમેટિકલી હોય. ઘણા એવા એવા વાણીવાળા હોય, નાના હોય ને 8 વર્ષના હોય, ગીતા ભાગવતની કથા નથી કરતા. ક્યાંથી કરે? 8 વર્ષના ને ગીતા ભાગવત ક્યાંથી મોઢે હોય? એ પૂર્વના જન્મના સંસ્કાર લઈને જન્મેલો છે. એટલા માટે ઘણાને બાળપણ હોય ત્યારથી જ એમ હોય મારે સાધુ થવું છે. એને ક્યાંથી એવું હોય સાધુ થવું? લોકો એના કાનમાં રોજ વાતો કરો, સાધુ થવું, સાધુ થવું. થાય તો કહેજો, 100ના કાનમાં કહેશો તો 90 તમારો કાન ફૂકશે. આમે અને કેટલાક બાળપણથી જ મારે તો થવું છે, મારે થવું છે, મારે થવું છે. તો એ ક્યાંથી લઈને જન્મ્યો છે? પૂર્વનો સંસ્કાર. એવા પૂર્વના સારા સંસ્કારો લઈને પણ જન્મ્યો છે. ઘણા દીકરાઓ એવા હશે, ઘણી દીકરીઓ એવી હશે તમારા ઘરમાં કે નાના હશે ને, તમને સમજતા હશે તમારું શું દુઃખ છે, મારા માતા પિતાનું શું દુઃખ છે.
કોઈ મહેમાન બહારથી આવશે ને તો એને પાણી દેવાનું તમારે નહીં કેવું પડે, એ જ એને પૂછી લેશે. ત્યાં સુધી એટલા સંસ્કાર એની અંદર, તમે એક જ વાર કીધું હોય પણ એને સંસ્કાર ઓટોમેટિક ડેવલપ થતા હોય, એ બધું જ જોવા મળે. અને એ સંસ્કારો અમે ત્યાગાશ્રમમાં આવ્યા પછી પણ અમને દેખાય કે જે પૂર્વના સંસ્કાર લઈને છે ને એને એક વાર કીધું એટલે ડેવલપ જ થતું જાય, એનું આધ્યાત્મિકતા ડેવલપ થતી જાય. કોઈ રીતે એને ફરી વાર એ વસ્તુનો ઉપદેશ ના દેવો પડે, ઓટોમેટિક ડેવલપ થાય. એને વિવેક, ક્યાં કેમ વર્તવું, કેમ બોલવું. ઘણા નાના દીકરાઓ એટલા બધા હોશિયાર હોય, ઘરની અંદર મહેમાન અચાનક આવી ગયા, ઘરમાં ચાર જણનું રાંધેલું છે અને મહેમાન અચાનક આવી ગયા ને, તો એના માતા પિતા તો મોટા હોય એટલે ખબર પડે કે આપણે ચારનું રાંધ્યું છે, ઓલાને કે જમવા બેસી જાવ, તો ઓલા બેસી ગયા. પણ પેલો દીકરો હોય કે દીકરી હોય ને એને ખબર પડે કે આપણે ત્યાં મહેમાન આવ્યા છે, તો એની સામે શું કરશે કે એ એવી રીતે રિસ્પોન્સ આપશે કે મને તો પેલું આપી દો, થોડું ઓલું આપી દો. અને પછી પોતાના માતા પિતાને કહેશે કે મને અત્યારને હું હાંજે જમી લઈશ, અત્યારે મને ખાલી સિરિયલ દૂધ આપી દો, આપી દો. આવા છોકરાઓ હોય છે સમાજ વચ્ચે ઘડાયેલા, એને કોઈ મા બાપે બહુ કે એવા સંસ્કારો ના આપી દીધા હોય, પણ એનું પૂરવાનું જ એવું છે, કોઈ માટે લાગણીશીલ રહેવું, કોઈ માટે ઘસાવવું. અને ઘણા એવા હોય પહેલી થાળી મારી મૂકી દો પછી તમારું જે થવું એ થાય, કારણ કે પૂર્વના સંસ્કારો છે આ બધા. પૂર્વના બધા જ સંસ્કારો ઘણા બધા કામ પૂર્વના કરતા હોય છે. આપણા આપણા જીવનની અંદર બધી બહુ જ મુમેન્ટો આપણી પૂર્વની હોય છે. કુસંગે કરીને હોય ને તો સત્સંગ કરો એટલે તરત ટળી જાય, પણ સત્સંગમાં હજુ નથી ટળી જે મુમેન્ટો એ સમજવાની કે આ પૂર્વથી લઈને આવ્યો છું, પોટલું આગળનું છે, કેટલા જન્મોનું છે એ ખબર નહીં. હવે આનંદ આનંદ સ્વામીનો પ્રશ્ન છે, પૂર્વના મલિન સંસ્કારો હોય તે કેમ ટળે? પેલાનો તો મહારાજે ઉપાય કયો, દેહને યોગે કરીને હોય આત્માનાત્માનો વિચાર કરો તો ટળી જાય, કુસંગે કરીને હોય એ સાધુનો સંગ કરો તો ટળી જાય. અને એવા કેટલાય સંસ્કાર પહેલા તમે જયારે સાધુના યોગમાં નહોતા ત્યારે જે હતું એ ઘણું બધું ટળી ગયું ઘણા બધાનું, પણ સાધુનો સંગ છે છતાંય નથી ટળતું, એ કયો સંસ્કાર છે? પૂર્વનો. હવે પૂર્વનો મલિન સંસ્કાર કેમ ટળે? સારો સંસ્કાર ટાળવાનો નથી, એ તો હારો જ છે, પણ મલિન સંસ્કાર, ગંદો સંસ્કાર કેવી રીતે ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. અતિશય જે મોટા પુરુષ, વર્તાલના ત્રીજા વચનામૃતમાં ચાર પ્રકારના સત્પુરુષો કીધેલા છે, દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા અને વડવાનર અગ્નિ જેવા. દીવા જેવા જે સત્પુરુષો હોય વાત બહુ સારી કરી શકે, પણ જો એને વિષયરૂપી વરસાદનો યોગ થયો એ વાત કરે પણ અહીંથી એઠો ઉતર્યો એટલે વાત એને કઈ લાગુ પડે નહીં. એ કહી દે કે ડૂબવાનું નહીં ભવસાગરમાં, પણ એ ડૂબકી ખાય. એ દીવા જેવા, એને ખોટું નથી કેવું, દંભે કરીને નથી કહેતો, એ કહે છે સાચું જ કે ભવસાગરમાં ડૂબતા નહીં, આ માયાથી બચીને રહેજો, પણ એ અહીંથી એઠો ઉતર્યો માયા એને પકડી લે. એ દીવા જેવા, એને કરવું છે સારું પણ એની કેપેસિટી નથી. એ વાત કરી શકે છે, રજૂઆત કરી શકે છે પણ હાલી નથી શકતો, એ દીવા જેવો છે. બીજો સત્પુરુષ છે મસાલ જેવો. મસાલ કેવી હોય કે થોડો ઘણો પવન આવે તો ના ઓલાય, પેલો દીવો તો આમ પવન જો આવે એટલે ઓલાઈ જ જાય, પણ મસાલ કેવી હોય કે પવન આવે તો તરત ના ઓલાઈ જાય, પણ જો વરસાદ પડ્યો તો ઓલાઈ જાય. એમ મસાલ જેવા સત્પુરુષ હોય ને એ આમ વિષય ખંડનની વાતો કરી, વિષય થોડા મળ્યા ત્યાં સુધી વાંધો નહીં, પણ જો પછી ભાઈ મેવા મીઠાઈ ને જોરદાર બધું મળવા લાગ્યું તો પછી જય સ્વામિનારાયણ. આ મસાલ જેવા સત્પુરુષ, વાત સારી કરે છે, ચલાવે પણ છે, માળા કરજો, ભજન કરજો, બધું કરે છે, હરિભગતમાં હોય એવા સત્પુરુષ, ત્યાગીમાં હોય, પરંતુ વિષયરૂપી વરસાદ વરસે તો ઓલાઈ જાય. હવે ત્રીજા સત્પુરુષ છે વીજળી જેવા. વીજળી જેવા સત્પુરુષ એટલે વીજળી જેમ મેઘની વચ્ચે રહી છે, પાણીની વચ્ચે કહેવાય એમ, પણ વીજળી મેઘની વચ્ચે પણ ઝબકારા કરે છે, એમ એવા સત્પુરુષ વિષયની વચ્ચે જાય ને, કુસંગની વચ્ચે જાય ને તો કુસંગમાંથી બેને સત્સંગી કરી દે પણ એને કુસંગનો પાસ અડે. ઓલા લોકો કોકને સત્સંગી કરવા જાય તો એ ફસાઈ જાય, પણ ઓલા વીજળી જેવા હોય ને એ તો તમે ગમે એવા વિષયમાં નાખો, ગમે એવી માન મોટપમાં નાખો, ગમે એવી સત્તામાં નાખો તો અંદર ઝબકારા કર્યા કરે, એ કોઈ દી ઓલાય નહીં.
એવા હોય, અને ચોથા વડવાનળ અગ્નિ જેવા સત્પુરુષ, અતિશય મોટા સત્પુરુષ. વડવાનળ અગ્નિ જેવા સત્પુરુષ એટલે ખારા જીવને મીઠો કરે. વડવાનળ અગ્નિ શું કરે છે? દરિયાને હેઠે રહેલો છે. તમે ક્યારેક ઓનલાઈન સર્ચ કરજો, તમને દેખાશે દરિયાની નીચે અગ્નિ છે, એ વડવાનળ અગ્નિ છે. એ વડવાનળ અગ્નિ ખારા જળને પીવે છે અને એને મૂળ દ્વારાથી કાઢે છે, મીઠું થાય છે. શ્રીજી મહારાજે એવું દ્રષ્ટાંત આપ્યું છે, એનું આ વાદળું બંધાય છે. ખારા જળને મીઠો કરે એમ ખારા જીવને પણ મીઠો કરે એ વડવાનળ અગ્નિ જેવો સત્પુરુષ કરી શકે. આપણે આપણા જીવનમાં તપાસ કરવાનો કે હું જ્યારે સત્સંગમાં નહોતો ત્યારે ખારો હતો, સંસારની બધી ખારાશ મારામાં હતી હતી તો હતી તો એ નીકળી કોના થકી, કેવી રીતે, ક્યારે, કેમ નીકળી, એનો હિસાબ રાખવાનો. બસ એ હિસાબ આપણે રાખીએ એટલે વડવાનળ અગ્નિ જેવો સત્પુરુષ આપણને ઓળખાઈ જાય. મારી ખારાશમાંથી મને મીઠો કરી દીધો એનો અર્થ એ છે આ વડવાનળ અગ્નિ જેવા સત્પુરુષ છે, અતિશય મોટા પુરુષ. ખારા જીવને મીઠો કરે, અશક્ય હોય એને શક્ય કરે. ખારાશ એવી હોય આપણે સત્સંગી થઈએ એવા જ ના હોય, કરી દીધા, એ વડવાનળ અગ્નિ જેવા સત્પુરુષ. આપણે સાધુ થઈએ એવી આપણી કેપેસિટી જ ના હોય તોય આપણે સાધુ કરી દીધા આપણને, એ વડવાનળ અગ્નિ જેવા સત્પુરુષ. આપણે સાધુ થવાનો સંકલ્પ જ ના કર્યો હોય, સત્સંગી થવાનો સંકલ્પ જ ના કર્યો હોય, ભગવાનના મંદિરમાં જઈને બેસવાનો સંકલ્પ જ ના કર્યો હોય, વચનાવત વાંચવાનો સંકલ્પ જ ના કર્યો હોય, આપણને કરાવી દે એવી જેની તાકાત હોય એ વડવાનળ અગ્નિ જેવા સત્પુરુષ છે, એને અતિશય મોટા કહેવાય. વરતાલના ત્રીજામાં શ્રીજી મહારાજ એવું કહે છે, જેને કલ્યાણી છું એને બે પ્રકારના સત્પુરુષનો સમાગમ કરવો, એના આશરે રહેવું. એક વીજળી જેવા અને બીજા વડવાનળ અગ્નિ, આશરો એનો કરવો. પેલા દીવાન મસાલની વાતો સાંભળવી, વાંધો નહીં, એમાં કોઈ ખોટ નહીં જાય, પણ અજવાળું થોડું આપશે, વાતો સાંભળશું તો ક્યારેક કંઈક ફાયદો થશે, પણ આશરો કરવાનો હોય તો વીજળી જેવા કા વડવાનળ અગ્નિ જેવા, બેમાંથી એક. અને એવા સત્પુરુષો પૃથ્વી પર હરેક વખતે હોય તો વરતાલનું 19મું વચનામૃત, જ્યારે આ જીવને ભગવાન કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાન કા ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય, શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ છે. શું એવા સત્પુરુષ પૃથ્વી પર પ્રગટ હોય? તો કે આ મધ્યના 13માં પ્રમાણે એવા સત્પુરુષ જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે એના મુખ થકી ભગવાનના સ્વરૂપની વાત સમજાય છે. મધ્યનું 13મું આપણને ભગવાનના સ્વરૂપની વાત સમજાય છે. આપણને સત્સંગની અંદર ખારાશ જઈને આપણે મીઠાશ તરફ વધી રહ્યા છીએ તો આપણને કોઈક એવા સત્પુરુષનો યોગ છે. હવે એવા અતિશય મોટા જે સત્પુરુષ હોય એનો જેની ઉપર રાજીપો થાય, હવે પ્રશ્ન એ છે આરો રાજીપો, અતિશય રાજીપો થાય, કેટલી વસ્તુ થાય જો સાંભળો. મલિન સંસ્કાર હોય તે નાશ પામે, પહેલું. જેની ઉપર રાજીપો થાય, રાખ હોય તો રાજા થાય, ગમે એવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે એવું એના માથે વિઘ્ન આવનારું હોય તો નાશ થઈ જાય. ગમે એવું વિઘ્ન આવનારું હોય નાશ થઈ જાય. ત્યારે આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, 100 ઉપાય કરે મોટા પુરુષ રાજી થાય. હવે રાજી તો કરવા છે, કેવી રીતે રાજી થાય? તો કે મોટા પુરુષને હારી હારી ભેટ આપો એટલે રાજી, મોટા પુરુષને પગ દબાવી દો એટલે રાજી, મોટા પુરુષના વખાણ કરો એટલે રાજી, મોટા પુરુષને એમ કહી દો તમે બહુ મોટા બહુ મોટા બહુ મોટા એટલે રાજી, એને દંડવટ કરો એટલે રાજી. જે દંડવટથી રાજી થાય મોટો હોય જ નહીં, જે વખાણથી રાજી થાય મોટો હોય જ નહીં, જે પદાર્થથી રાજી થાય એ મોટો હોય જ નહીં, જે વાહવા કરવાથી રાજી થાય એ મોટો હોય જ નહીં. જે મોટા હોય એને રાજી કરવાનો ઉપાય શું? આનંદાનંદ સ્વામીએ પૂછ્યો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. સૌથી પહેલા મોટાને રાજી કરવાનો ઉપાય શું છે? નિષ્કપટ, કોઈ પણ પ્રકારનું કપટ એની આરે નહીં રાખવાનું, એકદમ પારદર્શકતા, હૃદયની એકદમ આપલે ચોખ્ખે ચોખ્ખી રાખવાની. કોઈ મોટાને રાજી કરવા હોય એને નિષ્કપટ રહેવું. તો આપણને થાય નિષ્કપટ એટલે હું દર અઠવાડિયે ભેગા થઈને નિષ્કપટ જ થવાનું? ના,
કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટી કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય, એ લોયાના પાંચમા વચનામૃતનો પહેલો જ પ્રશ્ન છે. કેટલા સંકલ્પ કહેવાય ત્યારે, જે સંકલ્પ એવા હોય કે આપણને થાય છે, આપણે એને ટાળી નાખીએ છીએ, ટળી ગયા પછી, આજે માની લો તમને એવો સંકલ્પ, તમે બહારનું ખાતા નથી, તમને સંકલ્પ થયો કે યાર આ બધા કહે છે કે બહુ ટેસ્ટવાળું છે, બહુ ટેસ્ટવાળું છે, હાલો ને હવે ક્યારેક 7 વર્ષથી લોક માર્યું છે. કેટલા વર્ષથી? 7 વર્ષથી લોક માર્યું છે. તે એક વખત ખોલીએ તો હું પાપ થઈ જાય, એક વખતમાં પાપ થઈ જશે, અને પછી સ્વામીને કહી દઈશું, પ્રાયશ્ચિત આપી દેશે કંઈક. પણ બધા કહે છે પાણીપુરી બહુ સારી છે, ને બહુ સરસ છે, બહુ સરસ છે, હાથ ભાતની છે અલગ અલગ, હાલો ને જઈએ. કઈક તમે બધા એકાબીજાને ઈશારો કરો કે લોક ખુલી નથી કેમ કોઈના. તે પછી ને જાય, પછી એક વખત ખાય, પછી સ્વામીને કે પ્રાયશ્ચિત આપે, એટલે સ્વામી કે સારું લો આટલા દંડ ફરી થવું ના જોઈએ, હા સારું વાંધો નહીં. હવે એક વખત થયું, બે વખત થયું, પ્રાયશ્ચિત લઈ લીધું, વાંધો નહીં, પણ પછી વારે વારે થાય અને કહીએ નહીં તો કપટી કહેવાય. જે સંકલ્પ એક વખત થયો, બે વખત થયો, 5 વખત થયો, 10 વખત થયો, ઉપરા ઉપરી થયો અને ટળ્યો નહીં, તો એનું પ્રાયશ્ચિત લેવું પડે, એમાં નિષ્કપટ થવું પડે. પણ જેની અંદર આપણે મેન્ટેન કરી શકતા હોય, આપણને કોઈ વાર ઈચ્છા થઈ ગઈ કે વળી આ દારૂ પીવે છે બધા કહે છે તો કેવું હશે, સંકલ્પ કદાચ થઈ ગયો કોઈને પણ ટાળી નાખ્યો, તો કે એમાં નિષ્કપટ થવાની જરૂર નથી. પણ જે સંકલ્પ આપણને થાય છે, આપણે ટાળવા પ્રયત્ન કરીએ છીએ, નથી ટળતો, એ પ્રકારે આપણે આગળ વધી જઈએ છીએ, એ સંકલ્પને મોટા આગળ કેવો, એ નિષ્કપટ થયો કહેવાય. એવું લોયાનું પાંચમું કે છે. એટલે નિષ્કપટ પહેલામાં પહેલો રે. બીજું એમ કે છે, કારણ કે નિષ્કપટ રહેવાથી શું થાય કે મોટા સાધુને એટલો વિશ્વાસ આવી જાય, એ તો અંતર્યામી હોય, ભગવાનને મોટા સાધુ એને ખબર જ હોય કે આ કેટલા પાણીમાં છે, આ કેટલો ઊંડો છે, આની અંદર કેટલા દોષ છે, કેવા છે, એને ખ્યાલ આવી જ જાય. આપણી હાલવું ચાલવું બેસવું, આપણી આંખો, એના પરથી એને ખબર પડી જાય. પરંતુ મોટા સાધુ ક્યારેય પણ કોઈને ઉઘાડું કાંઈ કહેતા નથી, કારણ કે જીવની મોક્ષના માર્ગે ચાલવાની શક્તિ ઘટી જાય જો ઉઘાડું કે ને, તો એની સામે જ ના જઈ શકીએ આપણે. આપણને ઉઘાડું કહી દે કે તું તો સવારમાં ઉઠીને આવા સંકલ્પ કરે છે, અને પછી તો આમ કરે છે, આ કરે છે, આપણે એની પાસે જતાય બીક લાગે, આની પાસે કેમ જવાય. એટલે આપણને શું કે, બહુ સારો છે, બહુ સરસ ભક્તિ, બહુ સારી સેવા, બહુ આમ આમ જ કે, કારણ કે બળ આપે, હિંમત આપે, એને ખબર છે કે આને આ દોષ પીડે છે, પણ એ હિંમત આપે કારણ કે કલ્યાણના માર્ગે ચાલી શકે. પણ મોટા સાથે નિષ્કપટ થાય એટલે મોટાને શું થાય કે આને મારી સાથે એકતા છે, આને મારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. ડૉક્ટરને ખબર ના પડે, ટેસ્ટ કરે એટલે ડૉક્ટરને કાને કયો રોગ થયો છે, પણ ડૉક્ટરને કહે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, તો ડૉક્ટર કે વાહ આને મારી પર વિશ્વાસ છે તો આની દવા કરું, એટલે નિષ્કપટપણે વર્તે. અને જ્યારે જાણવા ઈચ્છે ત્યારે તો કપટ રાખે જ નહીં. જો આપણે ના કીધું કાંઈ નહીં, પણ મોટા પુરુષે કીધું કે તને આવો સંકલ્પ થાય છે ભાઈ, તું આવું તે આવું કર્યું તું, તું આ તું આ જગ્યાએ ગયો તો, ત્યારે તો હા પાડી જ દેવી, ત્યારે તો કપટ રાખવું જ નહીં. ના ના ના, અમારા ભક્તો છે ને, વચ્ચે એકવાર કંઈક થયું હતું, થોડો કંઈક પ્રસંગમાં નથી યાદ, 2 વર્ષ પહેલાં થયું હતું, કંઈ પૂછ્યું ને કંઈક જવાબ બીજો દીધો, ને પછી પાછળથી વિચાર આવ્યો કે ના જવાબ તો સાચો દેવો જ પડશે, પછી જવાબ દીધો, પછી બધા ભક્તો આવ્યા હતા મળવા. એટલે નિષ્કપટ રહેવું પડે. બીજું એમ કે છે કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા સર્વેનો ત્યાગ કરે. આ બધા જે અવગુણો છે ને એનો ત્યાગ કરે, એટલે અંદર ત્યાગ કરે એટલે છોડી ના દે. મોહ ક્રોધ કામ બધું તો અંદર પડ્યું છે, પણ એનો ત્યાગ કરે એટલે એ સંબંધી ક્રિયા ના કરે, ક્રોધ ના કરી દે, ઈર્ષા ના કરે કોઈ, જે અહંકાર ના કરે, તૃષ્ણા ના રાખે, એને ટાળવાનો પ્રયત્ન કરે, લડ્યા કરે. અને સંતનો ગુલામ થઈને રહે. ચોથું, સાધુનો ગુલામ થઈને રહે. અને માન ટળે ભાવે રહે અંતરમાં, પણ દેહે કરીને સર્વે નમતો રહે. અંતરમાં માન હોય પણ દેહે કરીને નમતો રહે. આ 4 ઉપાય કરે તો એની ઉપર મોટા રાજી થાય, અને મોટાનો રાજીપો થાય એટલે જીવ મોક્ષના માર્ગે હાલે. આપણે આ બધા હાલીએ છીએ ને રાજીપન લીધે હાલીએ છીએ. આપણે આ જેટલું કરી શકીએ છીએ ને એ કંઈક રાજીપો લીધો છે. ક્યારેક આપણે સેવા કરી
અને સેવા દ્વારા ભગવાનને ભગવાનના સત્પુરુષનો રાજીપો મળ્યો કે આને બહુ સારી સત્સંગની સેવા કરી, મંદિરની સેવા કરી, આને બહુ સરસ આ કર્યું, આને સાફ સફાઈ કરી, આને ગાયું, આને વગાડ્યું, આને ફોટા પાડ્યા, આને આ કરી, આને આ સેવા કરી, એમ રાજીપો કંઈક મળ્યો છે. એ રાજીપાને લીધે આપણે કલ્યાણના માર્ગે હાલીએ છીએ. કોઈ ને કોઈ રીતે રાજીપો મળ્યો છે. આપણે આ જેટલું ચાલીએ છીએ રાજીપાથી હાલીએ છીએ, અને જે દિવસ રાજીપો પૂરો થાય ને એટલે કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ ઘટી જાય, ઘટી જ જાય. કલ્યાણના માર્ગ, કલ્યાણના માર્ગની જ ખબર ના રહે, આવી દશા થઈ જાય, એવું પણ પ્રત્યક્ષ દેખાય છે. માટે રાજીપો, ભગવાનને ભગવાનના મોટા સાધુનો રાજીપો, જેના રાજીપાથી આપણે હાલ્યા છીએ, એનો રાજીપો આપણા ઉપરથી જતો રહે એવું ક્યારેય ના થાય, એનો રાજીપો સદાય રહે એવું રાખવું પડે. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી પૂછ્યું, એ મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણો એ સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એવો શું ઉપાય છે? નાશ શું પમાડવું છે? અવગુણ. અને વધારવું છે શું? ભગવાનની ભક્તિ. ભક્તિ વધારવી છે અને અવગુણનો નાશ કરવો છે. કયો ઉપાય કરે તો થાય? તો શ્રીજી મહારાજે ત્યાં કીધું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. હવે ભક્તિ વૃદ્ધિ પમાડવા એમ ના કીધું કીર્તન ગાવા રોજ ભગવાન પાસે, એમ ના કીધું પ્રદક્ષિણા કરવી, એવું ના કીધું કથા સાંભળવી. ભક્તિને વૃદ્ધિ પમાડવા માટેનું સૌથી સારામાં સારું સાધન તો એ છે, કથા સાંભળે તો કંઈક ખબર પડે ને, તો કથા સાંભળવી. શ્રવણ ભક્તિ તો પહેલી છે બધી ભક્તિમાં, પણ એને પણ એટલું બધું પ્રધાનપણું ના આપ્યું. કથા સાંભળો, વાંધો નથી, પણ ભક્તિ વધારવી હોય ભગવાન પ્રત્યેની, ભક્તિનો અર્થ થાય ભૂરી સ્નેહ, ભગવાનમાં અતિશય હેત, અતિશય હેત. ગમે એવી વિટમનામાં આપણે વિટાઈ ગયા હોઈએ, ગમે એવું આપણું અપમાન થયું હોય, દેહે કરીને આપણે ગમે એટલા થાકી ગયા હોઈએ, ગમે એવી પરિસ્થિતિઓ આપણા માથે સર્જાની હોય, તો ભગવાન તરફ આપણે જયારે બેહીએ ને ત્યારે આમ ભગવાનમાં ખેંચાણ આમ તરત ફડકીને થઈ જાય, એને કહેવાય ભક્તિ. ભગવાનમાં આમ તરત આપણે લાગી જઈએ એનું નામ કહેવાય ભક્તિ. અને એવી ભગવાનની ભક્તિ વૃદ્ધિ કેમ પામે? આવો મહાનુભાવાનંદ સ્વામીનો પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજે એમ કહ્યું, જેમ જેમ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરતા જાય, ગુણ ગ્રહણ તો મોટા પુરુષને જાણી લીધા કે આ મોટા પુરુષ છે, પછી વળી એના કયા ગુણ ગ્રહણ કરવાના? તો કે એના ગુણ બહુ પ્રકારના હોય, કે આ મોટા છે, આ કેટલું સહન કરે છે, આ કેવું ભજન કરે છે, આ કેટલાને કેટલા અવગુણ વાળાને નભાવે છે, આ કલ્યાણના માર્ગે બીજાને ચલાવવા માટે કેટલી બધી ખેવના રાખે છે, આને પોતે કેટલા બધા પ્રહારો સહન કરીને હજારોને સુખ આપે છે, એવા કોઈ પણ પ્રકારના ગુણને ગ્રહણ કરે એટલે ભક્તિ વૃદ્ધિ પામે. તમે સત્સંગમાં જ્યારે આવ્યા ત્યારે સૌથી પહેલા, આમાં કેટલાક એવા છે કે 10 વર્ષ પહેલા મળેલા છે, કેટલાક એવા છે 10 વર્ષ, ઘણા એવા છે 12, 13, 14 વર્ષ પહેલા ભેગા થયેલા છે. હવે જ્યારે સત્સંગની અંદર આપણે ગયા ત્યારે સૌથી પહેલા શું થયું છે, તમને કદાચ તમારો પાછલો ઇતિહાસ સ્મૃતિપટ પર હશે અથવા નહીં હોય, પણ તમે બહુ પાકું વિચારશો ને તો તમને શું થયું હશે સૌથી પહેલા ખબર છે? કેસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. ઘનશ્યામ દાદા મને ઘણી વખત કે એ સૌથી પહેલા જયારે મળ્યા હતા, ભૂપેન્દ્રભાઈ બધા મળ્યા હતા, મન કે અમે તો ઘરની આજુબાજુમાં ઘણા મંદિરો, પેલા આ બાજુ રહેતા હતા ત્યાં જતા હતા, પછી આ મંદિરમાં જયારે આવ્યા, જયારે મને મળ્યા હતા જે મંદિરમાં ત્યાં આવ્યા, એમને જોયું શું, એમને ખેંચાણ શું થયું? આ સાધુ બહુ હારા છે, સાધુ બહુ સારા છે, એ ખેંચાણ થયું. તો આજે દાદા કઈ જગ્યાએ બેહી ગયા, ક્યાં બેઠા છે બોલો? સંસારની અંદર રહેવા છતાં પણ સંસારથી છોડીને બેઠા ને, એવું થયું ને? આજે ભીખુ દાદાના બે દાદા ઉપર ભગવાને કૃપા કરી છે, એ કૃપા કયા કારણથી કરી છે? એમને આગળ જે સત્પુરુષો મળ્યા, જે આગળ સત્પુરુષો મળ્યા, એ સત્પુરુષોમાં પણ એવો ભાવ રહ્યો કે આ બહુ મોટા છે.
પછીથી જેટલો જીવનનો ગેપ પડ્યો પાછા કોઈ સંતો મળ્યા તો એમાં પણ ભાવ થયો કે આ સાધુ બહુ સારા છે, આજે એમની પાછલી જિંદગી કેવી જાય છે. જો એ સારા છે એવો ગુણ લેવાના કારણે એમની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે, દિવસે દિવસે ભક્તિ વૃદ્ધિ પામે છે. આપણા જીવનમાં પણ ડોક્યું કરશો, તમે યુવાનો બેઠા છો, હવ હવના અંતરમાં પાછલો ઇતિહાસ થોડો નક્કી કરો અને વિચારો, એક જ વસ્તુ છે, આ સાધુ બહુ સારા છે, ગુણ આવ્યો છે, ગુણ આવ્યો એટલે જ આપણી ભક્તિ વધી છે. નહીં તો આ અમેરિકાની અંદર કેટલા મંદિરો એવા હશે કે જે મંદિરની અંદર રાત્રે 10:30 કથા ચાલતી હશે. જગદીશભાઈ તમે તો ઘણા મંદિરમાં ફર્યા હશો ને, ઘણા મંદિરમાં ફર્યા હશો, શનિવારે રાત્રે 10:30 કથા આવા ચાલતી હોય એવા કેટલા મંદિર અમેરિકાની અંદર હશે એને ગોતો. હાલો આપણે કરી શકીએ છે, કયા કારણથી કરી શકીએ છે, કયા કારણથી? બાકી બધે ઓફિશિયલ સત્સંગ છે, 6 વાગે ભેગા થવું, 6:30 આરતી થાય, 7:45 જમી લો, 7 વાગે ઘેર જાઓ, ક્યાં જઈ આવે? સત્સંગ સભામાં જઈ આવે. અને આપણે ઝીણું ઝીણું આટલું કાંતવા માટે રાતોની રાતો કાઢીએ છે, કાઢી શકીએ છે. એ કયું તત્વ કામ કરે છે? એક જ તત્વ, બીજું કોઈ તત્વ નહીં, સત્પુરુષનો ગુણ. આ સિવાય કોઈ તત્વ આપણી આ ભક્તિ નથી વધારતું. આપણે આ ભક્તિ કરીએ છીએ કેવી રીતે? તાકાત રહે, કેમ આપણને બેસવાની ઈચ્છા થાય છે? કેમ એવું નથી થતું કે હાલો હવે રાત પડી જતા રહીએ, હમણાં તો 6 થી 7ની સભા સાંભળી, કેટલું સાંભળવું, કેટલું સાંભળવું? કેટલા ભક્તો અહીંથી જવું પડે છે કોઈ મજબૂરીથી, કહીં જાય, ઓનલાઈન છે, લાઈવ છે, તો ગાડીમાં જતા જતા સાંભળે છે. એ કયું તત્વ આપણી ઉપર કામ કરે છે? એ ભક્તિ વધારવાનું કામ આપણી તાકાત નથી કરતી. કોઈ દી આવી ભૂલ ના થાય કે આપણી તાકાત કરે છે. ચાલો આજે જેનો ગુણ છે એનો અવગુણ લેવાનું ચાલુ કરીએ, કાલથી આપણી આવી ભક્તિ રહે તો કહેજો. તો એ ભક્તિ થઈ શકે છે. એ ભક્તિ કરાવે છે કોણ? કોઈક મોટા સાધુનો ગુણ લીધેલો છે, ગુણ લઈએ છે એના કારણે. કેવા મોટાએ મારી પર ઉપકાર કર્યો છે, આધારાનંદ સ્વામી જેવા 59 વર્ષે આટલો મોટો હરિચરિત્રનો સાગર ગ્રંથ લખે, એ આધારાનંદ સ્વામી એવું ના કીધું કે મારી કલમમાં તાકાત છે કે હું આવડો મોટો લખી શકું. આધારાનંદ સ્વામી કઈ કડી બોલ્યા છે કોઈને યાદ છે? તાતે મમ ગુરુ પરમ દયાલા મુક્તાનંદ હે મોની હિ કૃપાલા. તાતે મમ ગુરુ પરમ દયાલા મુક્તાનંદ મુનિ હિ કૃપાલા. જેસે ચરિત્ર કહે મોહે જેસે તાકી કૃપાસે લિખત હું તેસે. તાતે મમ ગુરુ પરમ દયાલા મુક્તાનંદ મુનિ હિ કૃપાલા. જેસે ચરિત્ર કહે મોય જેસે તાકી કૃપા સે લિખત હું તેસે. શું લખ્યું સ્વામીએ, શું બોલ્યા? તાતે મમ ગુરુ પરમ દયાલા, મારા દયાળુ એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીએ મને જેવા ચરિત્રો કયા છે તાકી કૃપા સે લિખત હું તેસે, એમની કૃપાથી લખું છું. કેટલો ગુણ લીધો મોટાનો. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામીએ 5 પ્રશ્નના ઉત્તર કર્યા, જીવ, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ, માયા, 5ના જ્યારે તાત્વિક ઉત્તરો નીલકંઠવર્ણીને આપ્યા, મુક્તાનંદ સ્વામીએ તરત જ નીલકંઠવર્ણીને કીધું, આ 5 પ્રશ્નોના મેં તમને જવાબ આપ્યા છે, એ તો મારા ગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી મને જેવું સમજાયું છે એવા મેં તમને કીધા છે, પણ યથાર્થ તો મારા ગુરુ જાણે છે. એક આધ્યાત્મિક પથનો એક પણ સત્પુરુષ આજ દિવસ સુધી એવો થયો નથી કે જેને પૂર્વના સત્પુરુષની કૃપા અને ગુણ ના લીધો હોય. સદગુરુ રામાનંદ સ્વામી, પ્રપન્નામૃત નામનો રામાનુજાચાર્યના ચરિત્રનો, રામાનુજાચાર્ય સત્પુરુષ છે, એમનો આખો ગ્રંથ એમને વાંચ્યો, એનું મનન કર્યું, રામાનુજાચાર્ય રાત્રે દર્શન આપ્યા. રામાનંદ સ્વામી કે છે, રામાનુજાચાર્યની કૃપાથી મારે વિશે આ ભગવાનની ભક્તિ છે. જ્યાં જ્યાં સત્વ ભક્તિનું દેખાય છે ત્યાં કોઈ સત્પુરુષનો ગુણ એને આવેલો છે, કોઈ પણ રીતે ગુણ આવેલો છે. હવે એ ભક્તિને ઉડાડવી હોય તો એક જ ઉપાય છે, અવગુણ લઈએ એટલે ભક્તિ ઉડે, ગુણ લઈએ એટલે ભક્તિ વધે.
સત્પુરુષ નો જેટલો ગુણ લે એટલી એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અતિશય જે મોટા હોય એને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય. જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય. એનો અર્થ એ છે કે મોટા પુરુષમાં બધા જ દોષ કલ્પી શકાય છે. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, ઈર્ષા, દમ, છળ બધા જ દોષ કલ્પી શકાય છે. જો ન કલ્પાતા હોય તો અહીં લખે નહીં, અહીં લખે નહીં, કલ્પી શકાય છે. જો એની અંદર એવો દોષ કલ્પે તો કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થાય ગુણ લેતો, અને પોતે ગમે એવો નિષ્કામી હોય પણ જો એમાં દોષ પરઠે તો અતિશય કામી થાય. અને મોટાને વિશે ક્રોધી લોભી પણ ઉપરઠે તો પોતે ક્રોધી લોભી થાય. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માણી, નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વે વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભગત થાય. વિકારથી રહિત થઈ જાય, ગુણ લેવાથી વિકારથી રહિત થવાય છે. ગુણ લીધે રાખીએ, બસ ગુણ લીધે રાખીએ. ભગવાનના મોટા પુરુષ જેનો આપણને અનુભવ થયો છે, ભગવાનના જે સંત જેનો આપણને અનુભવ થયો છે એનો ગુણ લઈએ. ગુણ લેશું રોજ ભગવાનની ભક્તિ વધશે, એટલે જ આપણે વધીએ છે, નહીં તો વધીએ કેમ? અવગુણ લેવાવાળાના ચિત્ર જોઈ લો ને, કોઈ વધ્યો હોય એવો એક તો કાઢો, કે કોઈ વધ્યો હોય, જેને અવગુણ લીધો હોય એક વધ્યો હોય. ઇતિહાસના પાનામાં, વર્તમાનના પાનામાં, ભવિષ્યની અંદર સૂર્યન ચંદ્ર તપે ત્યાં સુધીમાં અવગુણ લેવાવાળો એક ભગવાનની ભક્તિમાં વધ્યો હોય એવો એક નહીં મળે, અને ગુણ લેવાવાળો એક સત્સંગમાંથી પડ્યો હોય એવો એક નહીં મળે. શ્રીજી મહારાજનું આ રહસ્ય છે બહુ મોટું. અને હરિપાકા હરિભગતનું પછી મહારાજે લક્ષણ કીધું છે કે એક શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ એ પંચ વિષયના અતિશય દુઃખદાયક જાણે એને પાકો હરિભગત કહેવાય. અને પાકા હરિભગત થયાનો ઉપાય એ જ છે કે એવું સમજે સર્વે ભક્ત મોટા છે. સર્વ ભક્ત મોટા છે, બોલો તો. સર્વ ભક્ત મોટા છે, હું તો સર્વથી ન્યૂન છું, બધાય મારાથી મોટા, હું બધાથી ન્યૂન. આવું જો માને એમ જાણીને હરિભક્તોનો દાસાનું દાસ થઈને રે એવી રીતે વર્તે એના સર્વે વિકાર નાશ પામે. આમાં કોઈ જગ્યાએ ડાપણ કરવાનું લખ્યું? ક્યાંય ડાપણ કરવાનું લખ્યું? સત્પુરુષનો ગુણ લો, બધા હરિભગત મારથી મોટા, હું સર્વથી ન્યૂન, આવું કરે એટલે એના વિકાર નાશ પામે. અને એને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે, વૃદ્ધિ પામતા જાય. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 58મું થયું આ વચનામૃત હતું. બીજું એક કલ્યાણ કનિકા છે. જે કુંવારા હોય તેના માંગા હોય, પણ આપણે તો સહજાનંદને પરણી ગયા છીએ એટલે આપણે કુંવારા નથી. એટલે કે આપણે પતિવ્રતાની ભક્તિ ભગવાન શ્રીહરિ પ્રત્યે કરવી જોઈએ, એ વાતનો એ અર્થ થાય છે. પતિવ્રતાની ભક્તિ, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના, ભગવાન સ્વામીની અનન્ય નિષ્ઠા. એક ચરિત્ર છે. ગામ રોજકામાં મસરૂ ગોળ કરીને રજપૂત હતો. જયરામ બ્રહ્મચારી સુરતથી શ્રીજી મહારાજનો પોશાક લઈને આવતા હતા. તે બે કોળી બ્રહ્મચારીની પાછળ દોડ્યા, પછી જયરામ બ્રહ્મચારી આગળ અને પેલા બે ચોર હતા એ પાછળ પડ્યા. એમ દોડતા દોડતા બ્રહ્મચારી તો એક ખેડૂત ત્યાં હળ આંકતો હતો એની પાસે ગયા. ત્યારે પેલા ખેડૂતે પૂછ્યું, મહારાજ કેમ દોડ્યા આવો? ત્યારે બ્રહ્મચારી કે, ઓલા બે માણસ મને લૂંટવા આવે છે, મારી પાસે સ્વામિનારાયણ ભગવાનનો પોશાક છે. ત્યારે પેલો ખેડૂત કે, મહારાજ અહીંયા બેસો, બીસો નહીં. પછી પોતા પાસે તલવાર હતી તે ઉગાડી કરી પેલા ચોર જે બે આવતા હતા એના સામો દોડ્યો અને કહ્યું, આવી જાઓ દીકરાઓ, હું જાતનો રજપૂત છું. પછી એ ચોર ભાગી ગયા અને રજપૂત બ્રહ્મચારીને સાતી પર બેસાડીને પોતાને ઘેર લાવ્યો. રસોઈ કરાવીને બ્રહ્મચારીને જમાડ્યા, બીજે દિવસ ગાડું કરીને બ્રહ્મચારીને ભીમનાથ સુધી મૂકી ગયો. શું લીધો એને? ગુણ લીધો. પછી ગઢપુર આવીને બ્રહ્મચારીએ મહારાજને એ વાત કરી, ગામ રોજકાના મસરૂ ગોળે આવીને આવી રીતે મારી રક્ષા કરી. મહારાજ કે, તે અહીંયા દર્શન આવે ત્યારે મને સંભળાવજો. પછી તે જ્યારે ગઢપુર આવ્યા ત્યારે બ્રહ્મચારીએ ઓળખાણ પાડી. પછી મહારાજે કહ્યું, તે બ્રહ્મચારીનો પક્ષ રાખ્યો માટે જા, તારું મુક્તાનંદ સ્વામી સાથે કલ્યાણ. બોલો, શું એને એવું તો કરી નાખ્યું? શું કરી તું? ખાલી બ્રહ્મચારીનો પક્ષ રાખ્યો, બ્રહ્મચારીનો પક્ષ રાખ્યો એટલે મુક્તાનંદ સ્વામી ભેગા કલ્યાણ. અને
એમ કહીને મહારાજ બહુ રાજી થયા. અને પક્ષ રાખવાની ખબર ક્યારે પડે? આપતકાળમાં. આપતકાળ ના હોય ત્યારે કઈ પક્ષની જરૂર પડતી નથી. જ્યારે આપતકાળ વર્તે, જ્યારે કપરો સમય વર્તે, ભગવાન પોતે મનુષ્ય આકારે હાજર હોય, કોઈ ભગવાનના સંત મનુષ્ય આકારે હાજર હોય, કોઈ મુક્ત હાજર હોય, કોઈ ભગવાનનો ભક્ત હોય, એનો જ્યારે પક્ષ લેવાનો થાય આપતકાળની અંદર, આપણને આપણે ગાળો ખાવી પડે, એનો પક્ષ લઈએ તો ગાળો આપણે વગર વાંકે ખાવી પડે. વગર વાંકે કેટલા મોટા મોટા પત્રો, કેટલા મોટા મોટા શ્લોકો આપણા વિશે લખાય એવું પણ બને, પણ પક્ષ રાખવા જતા આબરૂ ઘટો કે વધો, દેહ રહો કે મરો, બંદીખાને નાખો કે હાથીની અંબારીએ બેહાડો, પણ ભગવાન, ભગવાનના મોટા સાધુ, ભગવાનના દિવ્ય સંત અને ભક્ત એનો પક્ષ રાખતા છતાં દેહ પડી જાય ને તો પણ કલ્યાણના માર્ગની અંદર આપણી અનંત પ્રકારની કસરો ટળી જાય, એમ વર્તાલનું 14મું વચનામૃત કહે છે. પંચ મહાપાપ જેવું પાપ કર્યું હોય પણ ભગવાન અને ભગવાનના સત્પુરુષનો, ભગવાનના મોટા સાધુનો, ભગવાનના મોટા એકાંતિક હરિભગતનો જો પક્ષ રાખે છે તો એને કરીને એને પંચ મહાપાપ કર્યા હોય એનો પણ નાશ થઈ જાય. નરકમાં જવાનું લખ્યું હોય તો ધામમાં જતો રહે, અને એવું લખ્યું છે ધામમાં જવાનું પ્રારબ્ધ લખ્યું હોય પણ ભગવાન ને ભગવાનના મોટા સંત કે ભક્તના દ્રોહમાં જો ચડે તો ધામમાં જવાનું પ્રારબ્ધ લખ્યું હોય તો નરકમાં જતો રહે, એટલો મોટો ચમત્કાર વર્તાલના 14મામાં શ્રીજી મહારાજે લખેલો છે. આ યુવા સભાનો વાલા ભક્તો કોર્સ હતો. શ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.